ધારો કે આ ટેનિસ બોલ દોરી અથવા ચેન સાથે બાંધેલો છે અને કોઈક આ ટેનિસ બોલને તેના માથા પરથી આ પ્રમાણે ગોળ ફેરવી રહ્યો છે. ધારો કે આ ટેનિસ બોલ અચળ ઝડપે ફરી રહ્યો છે. આપણે આ પ્રકારની સ્થિતિ અગાઉ જોઈ ગયા. હવે આપણે આ બોલ માટે જુદા જુદા બિંદુઓ આગળ વેગ સદિશ વિચારીએ. ધારો કે આ બિંદુ આગળ આ બોલનો વેગ સદિશ કંઈક આ પ્રમાણે છે. આ બોલનો રેખીય વેગ સદિશ કંઈક આ પ્રમાણે છે અને બોલના રેખીય વેગ સદિશનું મૂલ્ય વી છે. તમે તેને રેખીય ઝડપ તરીકે પણ જોઈ શકો. હવે થોડી ક્ષણ બાદ બોલ ક્યાં જશે? હવે થોડી ક્ષણ પછી બોલ લગભગ અહીં આવશે. તે હજુ પણ દોરી સાથે બંધાયેલો છે. હવે તેનો વેગ સદિશ શું થાય? આપણે ધારી લઈએ કે તેની ઝડપ અચળ છે. તેની રેખીય ઝડપ અચળ છે. તેનું મૂલ્ય સમાન રહેશે, પરંતુ તેની દિશા બદલાશે. તેની દિશા આ વર્તુળાકાર પથના સ્પર્શકની દિશામાં થશે. આમ તેની દિશા બદલાશે. હવે વેગની દિશામાં બદલાવ વિશે વિચારવાની એક રીત આ છે. જ્યારે આપણે પ્રવેગ વિશે વિચારીએ ત્યારે આપણે વેગના મૂલ્યમાં થતા ફેરફારના સંદર્ભમાં વિચારીએ છીએ. પરંતુ જો આપણે મૂલ્યને સમાન રાખીએ અને ફક્ત દિશા જ બદલીએ તો પણ તેમાં પ્રવેગનો સમાવેશ થશે. પ્રથમવાર કદાચ તે થોડું અસાહજિક લાગે, પરંતુ જો હું આ બીજો વેગ સદિશ લઉં અને તેને અહીં ખસેડું, તે જ સમાન બિંદુથી શરૂઆત કરું, તો તે કંઈક આ રીતે દેખાશે. આ બંનેની લંબાઈ સમાન છે અને તેઓ સમાંતર છે, માટે તેઓ સમાન સદિશ છે. થોડા જ સમયમાં આનું અને આનું મૂલ્ય સમાન થશે. તેનું મૂલ્ય પણ વી થાય. જો થોડા જ સમયમાં તમે આ વેગ સદિશ પરથી આ વેગ સદિશ પર જાઓ તો વેગમાં થતો ચોખ્ખો ફેરફાર અંદરની તરફ હશે. વેગમાં થતો ચોખ્ખો ફેરફાર કંઈક આ પ્રમાણે હશે. બીજા વિડીયોમાં આપણે તેના વિશે વાત કરી ગયા, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીશું. જો કોઈ નિયમિત વર્તુળાકાર ગતિ કરતું હોય અને તેના વેગની દિશા બદલવાનું ચાલુ રાખવા તેને અંદરની તરફ પ્રવેગિત કરવું જોઈએ. કેન્દ્રગામી પ્રવેગ એ અંદરની તરફ લાગતો પ્રવેગ છે. માટે દરેક બિંદુએ તમારી પાસે અંદરની તરફ લાગતો પ્રવેગ હશે, જેનું મૂલ્ય આ પ્રમાણે દર્શાવી શકાય. પ્રવેગ એટલે કે એક્સેલરેશન માટે એ અને કેન્દ્રગામી એટલે કે સેન્ટ્રીપેટલ માટે સી. કોઈક વાર તેને અમુક ચોપડીમાં એ સબ આર તરીકે પણ દર્શાવવામાં આવે છે. હવે જ્યારે પણ આપણે કેન્દ્રગામી પ્રવેગ વિશે વાત કરીએ ત્યારે તમને કદાચ એક પ્રશ્ન થતો હશે કે તે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું પાલન કરતું નથી. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ પરિણામી કે ચોખ્ખું બળ ન લાગે ત્યાં સુધી પદાર્થનો વેગ એટલે કે મૂલ્ય અને દિશા બદલાતી નથી. આપણે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે વેગની દિશા બદલાય છે. માટે ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ તેના પર કોઈ પરિણામી બળ લાગવું જ જોઈએ અને તે પરિણામી બળ પ્રવેગની દિશામાં જ કામ કરશે. તેથી આપણે અહીં કેન્દ્રગામી બળનો પરિચય આપીએ. કેન્દ્રગામી બળ જો વસ્તુને અંદરની તરફ પ્રવેગિત કરે એટલે કે અંદરની દિશામાં પ્રવેગિત કરે, આ કેન્દ્રગામી બળ છે જે કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન કરશે, જેને એફ સબ સી વડે દર્શાવી શકાય. આ કેન્દ્રગામી બળનું મૂલ્ય છે અને તેઓ એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે તે સીધું જ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આવે છે. આ કોઈ નવા પ્રકારનું બળ નથી, આ સમાન પ્રકારનું જ બળ છે જેની આપણે આખા ભૌતિક શાસ્ત્રમાં વાત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળનું મૂલ્ય બરાબર પદાર્થનું દળ ગુણ્યા કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય. તમે આ પ્રમાણે તેને સદિશ તરીકે પણ લઈ શકો, પરંતુ આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગની દિશા અંદરની તરફ હોય છે. હવે જુદા જુદા બિંદુઓ આગળ આ એરોની દિશા જુદી જુદી થશે, પરંતુ બોલ માટે કોઈ પણ બિંદુ આગળ અંદરની તરફ શું છે તે આપણે જાણીએ છીએ. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર જો કંઈક પ્રવેગિત ગતિ કરતું હોય તો તેના પર પરિણામી બળ લાગવું જ જોઈએ. હવે જો તે અંદરની તરફ પ્રવેગિત થતું હોય એટલે કે કેન્દ્રની તરફ પ્રવેગિત થતું હોય તો તેના પર લાગતું બળ પણ અંદરની તરફ હશે અને એફ બરાબર એમ એ થશે, જે ન્યૂટનના બીજા નિયમ પરથી આવે છે. હવે ધારો કે તમે આ ટેનિસ બોલને જે ચેઇન કે દોરી સાથે બંધાયેલો છે તેને તમારા માથાની ઉપર ગોળ ગોળ ફેરવી રહ્યા છો. હવે જો તમારે આ પ્રકારની વર્તુળાકાર ગતિને ચાલુ રાખવી હોય તો તમારે ચેઇનને અંદરની તરફ ખેંચવી પડશે,
જેથી બોલ દિવાલ સાથે ન અથડાય, અને તેથી જ ટેનિસ બોલની નિયમિત વર્તુળાકાર ગતિને ચાલુ રાખવા તમે કેન્દ્રગામી બળનો ઉપયોગ કરો છો.